અમરેલી જિલ્લામાં સેવાના ક્ષેત્રનો પર્યાય બની લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા જિલ્લાભરના 600 બાળકો માટે ચિલ્ડ્રન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3 વર્ષથી લઈને 17 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે હાલ આ ફેસ્ટિવલમાં મ્યુઝિકલ ચેર, મેચિંગ થિંગ, મહેંદી સ્પર્ધા અને વેસ્ટ આઉટ બેસ્ટની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આપવામાં આવશે અને વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ અને ઇનામનું વિતરણ આગામી ટૂંક સમયમાં જ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે જવાબદારી રૂપલબેન સિદ્ધપુરા અને કિશનભાઈ શીલુ રાકેશ નાકરાણીએ નિભાવી હોય, ત્યારે આ સ્પોર્ટ ટીમમાં રશ્મિતાબેન નથવાણી, મીરાબેન જીંજુવાડિયા, વિજયબેન માંડલિયા, ધારાબેન પટેલ, નમ્રતાબેન ભરાડ, નીલમબેન મકવાણાએ પૂરતો સહયોગ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળકોના આ કાર્યક્રમમાં શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડની પ્રેરક ઉપસ્થિતિ બાળકો માટે પ્રેરણાદાયી રહી હતી. તદુપરાંત લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ રમેશ કાવરિયા, મંત્રી દિવ્યેશ વેકરિયા, ખજાનજી અરુણ ડેર, ઉપપ્રમુખ મુકેશ કોરાંટ, સંજય રામાણી, સતીશ સુવાગિયા, વિજય સવાણી, સંજય ભેસાણિયા, કોમલબેન રામાણી, મગનભાઈ વસોયા, લાલો ડાંગાવદર, જયસુખભાઈ સોરઠિયા, દીપક ધાનાણી, હિતેશ બાબરિયા અને આશીષ ઠુમર સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લામાં અને અમરેલીમાં ખાસ કરીને આ ટાઈપનું બાળકોને પ્રોત્સાહન મળે અને આ ટાઈપની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ થાય તો બાળકોનું જે છે મનોબળ કહેવાય છે અને એને પ્રોત્સાહન મળે છે નવી નવી પ્રવૃત્તિઓ કરવા અને એનો વિકાસ ખીલે. અગ્રાવત સાથે અશોક વણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.